કોણ છે આ જેને 26 વર્ષની ઉંમરે બલબલ પાર્ટીને પરસેવો છોડાવ્યો? ભાજપના મિશન 25 પર મંડરાયો ખતરો. નમસ્કાર, હું છું કમલેશ સોલંકી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં 25 સીટો પર દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તમામે પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન એક 26 વર્ષના યુવા નેતાની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ નેતા છે રવિન્દ્રસિંહ ભાટી. તેમના અપક્ષ ઉમેદવારના નોમિનેશન વખતે એકઠી થયેલી ભીડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાજસ્થાનમાં સતત 2 વાર ક્લીન સ્વીપ કરી ચૂકેલી ભાજપના મિશન 25 માટે પણ આ યુવા નેતાને ખતરો માનવામાં આવી રહ્યા છે. રવિન્દ્રસિંહ ભાટી પહેલી લોકસભા ચૂંટણીમાં જીત નોંધાવી શકશે કે નહીં એ તો 4 જૂને મતગણતરી પછી જ જાણવા મળશે, પણ તેમને પોતાની ટૂંકી રાજકીય કારકિર્દીમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે કે એની ચર્ચાઓ ચારે બાજુ થઈ જ રહી છે. રવિન્દ્રસિંહ ભાટી રાજસ્થાનના બાડમેર જિલ્લાની શિવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય છે, ત્યારે હવે તેણે બાડમેર સંસદીય બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભાટી મોદી સરકારના મંત્રી કૈલાશ ચૌધરી સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમના જબરદસ્ત પ્રદર્શનને કારણે તેની લોકપ્રિયતા વધી ગઈ છે, એટલે જ તેની સભાઓમાં ભારે ભીડ હોય છે અને નોમિનેશન દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા કે તસવીરો વાયરલ થઈ ગઈ. તેમને બાડમેર બેઠકના મહત્વના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. એમ તો ભાજપ પીએમ મોદીના નામે અને કામ સાથે જ રામલહેર પર સવાર થઈને રાજસ્થાનની તમામ 25 સીટો પર જીતનો દાવો કરી રહી છે, પરંતુ બાડમેરમાં પાર્ટીના ધબકારા ચોક્કસ વધી ગયા છે. રવિન્દ્રસિંહ ભાટીએ વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને ઘણા દિગ્ગજ નેતાઓને હરાવીને જીત મેળવી હતી. જ્યારે ભાજપે આ બેઠક પરથી સ્વરૂપ સિંહ ખારાને ઉમેદવાર બનાવ્યા ત્યારે ભાટીએ બળવો કર્યો અને ચૂંટણી લડી છે. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે બધા ચોંકી ગયા હતા. ભાટીએ ભાજપ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીન ખાન, બળવાખોર કોંગ્રેસના નેતા ફતેહ ખાન અને ભૂતપૂર્વ ધારાસભ્ય જાલમસિંહ રાવત જેવા નેતાઓને હરાવી દીધા હતા. તેમણે લગભગ 4000 મતોથી જીત નોંધાવી હતી. વર્ષ 2019માં પહેલીવાર ચૂંટણી લડી અને ઇતિહાસ રચ્યો. રવિન્દ્રસિંહ ભાટીએ 5 વર્ષ પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. RSSના વિદ્યાર્થી સંગઠન ABVના સભ્ય ભાટી જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. વર્ષ 2019માં તેઓ વિદ્યાર્થી સંસદના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ ABVPને તેમને ટિકિટ આપી ન હતી. ભાટીએ બળવો કર્યો અને અપક્ષ ઉમેદવારી તરીકે લડ્યા અને જીત્યા. આ યુનિવર્સિટીના 57 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અપક્ષ ઉમેદવાર વિદ્યાર્થી સંસદના પ્રમુખ પદે જીત્યો છે. બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. તો આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.